બોટાદ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત જે નગરપાલિકા સમકક્ષ ગણી શકાય તેવા રાનપુર ગામમાં અનેકવિધ પાયાની સુવિધાઓને લઈને હાડમાળી, ત્યારે નગરપાલિકા ફાળવવા સહિતના અનેકવિધ વિકાસના કામો અંગે અગાઉ રજૂઆત છતાં કોઈ પરિણામ ના આવતા ગામજનો દ્વારા મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી આગામી દિવસોમાં ગામ બંધ ધરણા આંદોલનની ચીમકી ઉપચારી છે. બોટાદ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત રાણકપુર કે જે 25,000થી પણ વધુ લોકોની વસ્તી ધરાવે છે, જે નગરપાલિકા સમકક્ષ ગણી શકાય, ત્યારે રાણપુર ગામ અનેકવિધ સુવિધાથી વંચિત છે અને વિકાસની જરૂરિયાત છે, જેને લઈ અગાઉ ઉચ્ચ કક્ષાએ અનેક વખત જિલ્લાથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા રાણપુર ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, વેપારી મંડળના હોદ્દેદારો, વેપારીઓ સહિતના ગ્રામજનો દ્વારા આજે મૌન રેલી યોજવામાં આવી હતી. જે મૌન રેલી રાણપુર ગ્રામ પંચાયત કચેરીથી બસ સ્ટેન્ડ થઈ ઝવેરચંદ મેઘાણી ચોક થઈ મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી. હાથમાં ફ્લેક્સ બેનર સાથે માંગો ઉઠાવી મૌન રેલી યોજી વિરોધ દર્શાવી અને રાણપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આગામી સમયમાં જો કોઈ નિર્ણય નહીં થાય તો આગામી દિવસો આ રાણપુર ગામ બંધ સહિત ધરણા અને આંદોલન કરવાની તૈયારી દર્શાવતા ચીમકી ઉચ્ચારી હતી. આવેદનપત્રમાં રાણપુર ગામના મહત્વના કામોની માંગણીમાં સૌ પ્રથમ તો રાણપુર ગામને નગરપાલિકા ફાળવી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે, તેમજ ગામમાં એક પણ ફાયર ફાઇટર ન હોય તો ફાયર ફાઇટર ફાળવવાની માંગ, તેમજ રાણપુર ગામમાં હાલ પાણીનો પૂરતો સ્ટોક કરવાનો અભાવ હોય, જેથી ગ્રામજનોને હાલ 6 દિવસે પાણી વિતરણ કરતા પાણીની ભારે અગવડ પડી રહી છે. તો ગામના તમામ મુખ્ય રોડ, રસ્તા, તેમજ ગટર લાઇન, રેલવે અંડરબ્રિજ સહિતના અનેકવિધ વિકાસના કામોની માંગ કરવામાં આવી હતી. ચિંતન વાઘડિયા, ZS TV, બોટાદ. રાણપુર વેપારી મહામંડળના આગેવાન સુલતાનભાઈ બાગડિયા. સુલતાનભાઈ, આજે આવેદનપત્ર આપ્યું, શા માટે આવેદન, શું માંગ? માંગ એવી છે કે વર્ષોથી રાણપુરના વિકાસના કામો થતા નથી, ખાસ કરીને રોડ, રસ્તા, ગટર, પ્લસ જે નવો વિસ્તાર જે વિકસ્યો છે રાણપુરનો, એના રોડ રસ્તાનું કામ પણ થતું નથી. ફાટકનો પ્રશ્ન છે, ખાસ કરીને મોટો પ્રશ્ન પાણીનો છે કે આવડું મોટું ગામ હોય અને નર્મદાના નીર જ્યારે સરકારે ગામે ગામ પહોંચાડ્યા હોય ત્યારે રાણપુરને 6 દિવસે પાણી મળતું હોય તો રાણપુરની શું હાલત હશે, આપ સમજી શકો છો? કારણ કે 6 દિવસે પાણી એક વખત મળે તો માણસ કેવી રીતે જીવન જીવી શકે? આના માટે અવારનવાર પંચાયતથી અને અમે પણ રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં અને અન્ય ઠેકાણે, તો હજી સુધી આનું કંઈ નિરાકરણ નથી આવતું, જેથી કંટાળીને ન છૂટકે અમે આંદોલનનો માર્ગ આજે સ્વીકાર્યો છે. અને એના પહેલાં પ્રથમ પગલાં રૂપે મામદાર સાહેબના જેમ ગામજનો અને પંચાયતના સભ્યો, સરપંચશ્રી બધા સાથે મળી અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ મામદાર કચેરીમાં, અને મામદાર સાહેબને આપણે આવેદનપત્ર આપ્યું છે. ત્યાર પછી જો હજી આનું નિરાકરણ નહીં આવે તો અમે આગળ ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું, ધરણા કરશું, ઉપવાસ આંદોલન કરશું, અને જરૂર પડશે તો રાણપુર બંધનું એલાન પણ આપશું અને ગામનો વિકાસ થાય એના માટે અમારા પ્રયત્નો સફળ થાય એવા અમારા તમામ પ્રયત્નો.